હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આજે આપણે ધોરણ 3ની અંદર સામાન્ય જ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 2 જોશું, જેનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? જાણીતા વૃક્ષો. વિદ્યાર્થી મિત્રો, આપણી આજુબાજુ ઘણા બધા જાતના વૃક્ષો હોય છે, પણ એ વૃક્ષો કેવા દેખાય છે? અમુક વૃક્ષો જોયા હોય છતાં આપણને ખ્યાલ હોતો નથી કે આ વૃક્ષ કેવું દેખાય છે, તેને શું કહેવામાં આવે છે. અમુક વસ્તુ આપણે જાણતા હોય ને અમુક વસ્તુ આપણે શું કરીએ છીએ, કોકની પાસેથી મેળવતા હોઈએ છીએ. અહીં કેટલાક જાણીતા વૃક્ષોના ચિત્રો આપેલા છે. દરેક ચિત્ર ઓળખી વૃક્ષનું નામ બોક્સમાંથી પસંદ કરીને ખાલી જગ્યામાં લખો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જાણીતા વૃક્ષો એટલે કે આપણી આજુબાજુ વૃક્ષો છે જેના ચિત્રો આપેલા છે તે વૃક્ષ ઓળખવાનું છે, અને એ વૃક્ષનું નામ શું કરવાનું. નીચે અહીંયા આપણને શું આપેલું છે, એક બોક્સ આપેલું છે. એ બોક્સમાંથી શું કરવાનું, પસંદ કરીને ખાલી જગ્યાની અંદર લખવાનું છે. ચાલો હવે જોશું એક નંબરનું ચિત્ર. જો વિદ્યાર્થી મિત્રો, પહેલું ચિત્ર શેનું છે? તો કે વડ. જો આ શું છે, વડનું વૃક્ષ છે. તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો વડની અંદર શું હોય? વડવાય કહી શકો તમે, કે ઘણી બધી વાર તમે કબીર વડની અંદર ગયા હશો વિદ્યાર્થી મિત્રો, જોયું હશે, નામ સાંભળેલું હશે. ત્યાં નકરા શું છે, વડ જ છે, વડવાય છે. એટલે વડવાય એટલે કે એની નીચે શું આવે, એવી રીતે એનું મૂળ આવે, કે એની અંદર તમે શું કરી કહી શકો, વડવાયની અંદર શું આવે છે, વડ વાય આવે છે, વડની અંદર. ત્યાર પછી છે બે નંબરનું પીપળો. વિદ્યાર્થી મિત્રો, પીપળો, પીપળો તમે જોયેલો જ હશે, પીપળાનું પાન કેવું છે તે તમને અહીંયા દેખાય જ છે. જો આ શું છે, પીપળો. ત્યાર પછી ત્રણ નંબરનું ચિત્ર વિદ્યાર્થી મિત્રો શેનું છે, તો કે લીમડો. લીમડો તમે જોયેલો જ છે બધા વિદ્યાર્થી મિત્રો. લીમડાની અંદર શું આવે, લીંબોળી આવે, તમને ખ્યાલ જ છે. ચાર નંબરનું ચિત્ર શેનું છે વિદ્યાર્થી મિત્રો, આંબો. આંબાની અંદર શું આવે, કેરી. તમે આજુબાજુ ઘણી બધી જગ્યાએ શું જોયેલું હશે, આંબાનું વૃક્ષ જોયું હશે, આંબો જોયો હશે, ને એનું ફળ પણ ખાધું હશે, કેરી ખાધેલી પણ હશે. ત્યાર પછીનું વિદ્યાર્થી મિત્રો કયું ચિત્ર છે, પાંચ નંબરનું, તો કે આસો પાલવ. વિદ્યાર્થી મિત્રો, આસો પાલવનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થાય છે. તમે ખ્યાલ હોય તો આપણી ઘેરે કોઈ તહેવાર હોય કે કોઈ ઉત્સવ હોય કે જન્માષ્ટમી હોય કે દિવાળી હોય, તો મંદિરે ઘણી બધી વાર ઉત્સવ હોય તો ત્યાં આસો પાલવના પાનનું તોરણ બાંધવામાં આવે છે. કોઈ સારો પ્રસંગ હોય આપણી ઘરે, માંગલિક પ્રસંગ, તો ત્યાં આસો પાલવના પાનનું તોરણ બાંધવામાં આવે છે. ત્યાર પછીનું છે છ નંબરનું ચિત્ર, શેનું છે, પપૈયો. પપૈયા નામનું શું છે, વૃક્ષ છે. તેની અંદર શું આવે, પપૈયું. તમને ખ્યાલ જ હશે કે પપૈયું ઘણી કેવી રીતે દેખાય છે અને કેવું હોય છે. ત્યાર પછીનું વિદ્યાર્થી મિત્રો સાત નંબરનું ચિત્ર છે નાળિયેરી. નાળિયેરીની અંદર શું આવે વિદ્યાર્થી મિત્રો, ત્રોફા. નાળિયેરી શું છે, આપણી આજુબાજુ ઘણી બધી જગ્યાએ તમે જોયેલ છે. નાળિયેરીનું વૃક્ષ કેવું હોય છે, ખૂબ જ ઊંચું હોય છે, બધા વૃક્ષ કરતાં ઊંચું હોય છે. તમે વડનું, પીપળાનું, લીમડાનું, આંબાનું, આસોપાલો અને નાળિયેરીના બેના વૃક્ષ કેવા હોય છે, સેમ ઊંચા હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છે કયો વૃક્ષ આવે છે આઠ નંબરનું, તો કે કેળ. વિદ્યાર્થી મિત્રો, કેળ એટલે કે કેળનો ઉપયોગ પણ આપણે, કેળના પાનનો ઉપયોગ પણ આપણે કરીએ છીએ. આપણી ઘેરે કોઈ કથા હોય તો કથાની અંદર કેળના પાનનો સ્તંભ કરવા એટલે કે થાંભલો કરવામાં આવે છે. કેળની અંદર શું આવે વિદ્યાર્થી મિત્રો, તો કે કેળા. આ શું હતા વિદ્યાર્થી મિત્રો, આપણી આજુબાજુ રહેનારા વૃક્ષો, જાણીતા વૃક્ષો. જો વડ, વડ તમે જોયો હશે, પીપળાના પાન ઘણી બધી રીતે ઉપયોગી થાય છે. લીમડો, આંબો, આસોપાલવ, પપૈયો, નાળિયેરી, કેળ, આ બધા શું હતા, આપણી આજુબાજુ રહેનારા વૃક્ષો અથવા આપણા જાણીતા વૃક્ષો.